અને હું અવારવારમાં માંડ્યું છે તે આખો દી મોબાઈલ. બીજું કઈ ધંધો છે? રેડીમાં બેટા એક મિનિટ અહીંયા આવતો. શું છે પપ્પા, શું કામ છે? જલ્દી બોલો, મારે કોલેજ જવાનું મોડું થઈ ગયું છે. હા હા, એક મિનિટ ઊભી તો રે. લે આ 2000 રૂપિયા, તે માંગ્યા હતા ને, કાલે મારો પગાર થઈ ગયો એટલે હું તને આપું છું. થેન્ક યુ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મેં પણ તમારી પાસે 8000 રૂપિયા માંગ્યા હતા, મને પણ આપો. બેટા હવે આવતો પગાર આવે ને ત્યારે તને આપશે, પણ એમાં આટલું બધું શું છે? તને શા માટે તું માંગ્યા કરે છે? અને રીમા તો કોલેજ ભણે છે એટલે એને જરૂર પડે, તને શું જરૂર પડે બેઠા બેઠા? અને તું સારી રીતે જાણે છે કે તારા પપ્પાનો પગાર કેટલો છે. નોકરી એકલા કરે છે ને, આપણે ખાવાવાળા 5 જણા છીએ, અને એનો પગાર છે ખાલી ને ખાલી 15000. હવે તું વિચાર કર, એમાંથી એ રીમાને આપે, ઘર ચલાવે, તમારા ને મારા ખર્ચા કાઢે, લાઇટ બિલવાળા, ગેસ બિલવાળા બધાનો આપે, તો એ કેવી રીતે આપી શકે એક સાથે બધાને? મમ્મી આ છે ને, તમારે લોકોને ન દેવાના બહાના છે. હું તમારી પાસે 3 મહિનાથી 8000 રૂપિયા માગું છું, પણ નહીં, 1 રૂપિયો નથી આપતા મને. તમે દર મહિને રીમાને રૂપિયા આપો છો, પણ મને 1 રૂપિયો નથી આપતા. તું 3 મહિનાથી 8000 રૂપિયા માગે છે, પણ તું મને એનો હિસાબ આપીશ કે તારે એ 8000 શેને માટે જોઈએ છે? બસ માગી લીધા, જાણે બાપ પાસે પૈસાની ખાણ હોય. અને યાદ રાખજે મુકેશ, બોલવામાં ભાન રાખજે, આ તારું વર્તન અને વલણ મને બિલકુલ ગમતું નથી. બાપ સામે આ રીતે બોલાય? બાપ બિચારો મજૂરી કરે છે અને તમને બધાને પાળે છે, પોષે છે, તારા ભણવાના પૈસા આપ્યા, તને કયા રૂપિયા નથી આપ્યા, એ છતાંય તો આજે એની પર આવો આક્ષેપ મૂકે છે કે તને એ રૂપિયા નથી આપતા. તારે પાછળ બીજું ત્રીજું બધા ખર્ચા કર્યા છે. જરાક તો ભાન રાખ કે તું કોની સામે શું બોલે છે. હા કરે છે, પણ કેટલો ખર્ચો કરે છે? કોઈક માણસે એક પાળેલા કૂતરા પાછળ કે એટલો જ કરો છો ને? મુકેશ, એક શબ્દ આગળ બોલ્યો છે ને તો એક થપ્પડ મારી દઈશ. હા હવે એ બાકી રહી ગયું તો એ પણ તમે કરો, મને બધી ખબર છે. મારે નાસ્તો નથી કરવો, તું એકલી કરી લે. આવું શું કરે છે? આપણે બે રોજ સાથે તો નાસ્તો કરીએ છીએ. બોલાય આ સવાલ તો હું તમને કહેવા માંગુ છું, મારી અને રીમા વચ્ચે શું ભેદ? હા એને જે જોઈએ તે મળે, અને હું એક વસ્તુ પણ માંગુ, મને ના પાડી દે. બેટા આ તો તારો વહેમ છે, અમે તમારા ભાઈ બહેન વચ્ચે કોઈ ભેદ નથી કરતા. અને હા, દરેક માણસને પોતાની ડાબી ને જમણી આંખ સરખી હોય, એમ તમે બે મારા માટે સરખા જ છો. કોઈ પણ મા બાપ પોતાના 2 સંતાનો વચ્ચે શું કામ ભેદ રાખે? અને અમારા બંને માટે તમે બંને સરખા છો. મમ્મી મને સમજાવવાની કોશિશ ન કરો, અને હું છે ને ન સમજુ ને એટલો નાદાન પણ નથી. ભાઈ એવું કઈ નથી, મમ્મી પપ્પાએ હંમેશા તારું જ ભલું વિચાર્યું છે અને તારી જ ચિંતા કરી છે. મારે તારું ભાષણ નથી સાંભળવું, જતી રહે તારી રૂમમાં. આ શું કર્યું તે મુકેશ? રોડાવી દીધી ને બેનને. તને ખબર છે બેનના આંસુ આપણા ઘરમાં પડે ને તો આપણે ક્યાંય સુખી ન થઈએ, અને એ બિચારી કેટલા દિવસ આપણા ઘરે રહેવાની છે, એટલી ભાન નથી પડતી તને. શું કર્યું ત્યાં એની સાથે? લે બેટા આ 2000 રૂપિયા તારે જોતા હતા ને. મેં તમારી પાસે રૂપિયા માંગ્યા હતા, ભીખ નહીં.
આલે શું કાગરા છે બેટા? મુકેશ, તારા પપ્પાના પગારમાંથી માંડ દર મહિને 2-3 હજાર બચે છે, તો અત્યારે તું આટલા રાખ અને પછી છે ને તને આવતા મહિને પાછા કરી દેશે. અને હા, જો ને વચ્ચે મારી એ દવાઓ થતી જાય છે, એટલે બેટા અત્યારે આટલા રાખ. તું નથી જોતા મારે રૂપિયા, તમારી માનીતી દીકરે રીમાને આપી દો એટલે બસ. મુકેશ, હવે તું હદ વટાવે છે. સીમા તો તમે લોકોએ પાર કરી છે, રીમાને માથે ચડાવી છે અને મને અનદેખો કર્યો છે, જાણે કે હું તમારો છોકરો જ નથી. તું વધારે પડતું બોલી રહ્યો છે મુકેશ. હજી તો માફમાં છું, બોલવાનું તો સાચું હજી બાકી છે. ખબર નહીં આના મગજમાં શું ભૂસું ભરાઈ ગયું છે, કેમી આવું વર્તન કરે છે આપણી હારે. સાલાને ભૂત વળગ્યું હોય એવું લાગે છે. તું ચિંતા ના કરીશ, એ બધું ઠીક થઈ જશે. આવો મુકેશ, આવો. શું કામ હતું દીપેશ તે મને બોલાવ્યું? તારા મમ્મીએ મને બધી વાત કરી છે, કાલે રાતેનો ફોન હતો. જો દીપેશ, એ વિષય ઉપર તું વાત કરવાનો હોય તો મારે વાત નથી કરવી, હું જાઉં છું. તારે મારી વાત સાંભળવી જ પડશે. તું જે કરી રહ્યો છે ને એ વગર વિચારે કરી રહ્યો છે. તને એમ છે કે તારા મમ્મી પપ્પા તારા અને રીમા વચ્ચે ભેદ રાખે છે? તને ખબર છે એ લોકો રીમાને હુકમ વધારે સાચવે છે, કારણ કે એ એની માનીતી છે અને હું એને અણગમું છું, એટલે. એ બધું તું ખોટું મગજમાં ઠસાવી બેઠો છો. સાચું કહું, તારી બેનને મગજમાં કેન્સરની ગાંઠ છે. શું? રીમા, મારી બેનને કેન્સરની ગાંઠ છે? અને હા, એ ફક્ત 2 જ મહિના જીવશે. એટલા માટે તો તારા મમ્મી પપ્પા એની દરેક ઈચ્છા પૂરી કરવા માંગે છે અને શક્ય હોય ને એટલા લાડ લડાવી લેવા માંગે છે. દીપેશ, સારું થયું તે મને આ વાતની જાણ કરી, નહીં તો મારી બેન ક્યારે આ દુનિયામાંથી વિદાય લેતી મને ખબર જ ન પડે. હજી મોડું નથી થયું મુકેશ, જા ઘરે અને તારી બેનને બંને એટલા લાડ લડાવી લે, નહીંતર આખી જિંદગી તું પસ્તાતો રહી જઈશ. બેટા મુકેશ, શું થયું? અરે રોજ પપ્પા ને બેનની સાથે લડવા વાળો મારો દીકરો આજે રડે છે, શું થયું બેટા? બોલ, મૂંઝા નહીં, જેવું હોય મને કે. મમ્મી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. મને ખબર નહોતી કે રીમાની કેન્સર છે. બેટા જરા ધીરે બોલ, એ સાંભળી જશે ને તો એ ગભરાઈને જડથી મરી જશે. અને હવે છે ને આંસુ લૂછી ના, જો હમણાં એ આવતી જશે. રીમા, આજ મારી બેન મારી જોડે નાસ્તો નહીં કરે. સાચે જ ભાઈ, તો આજ મારી જોડે નાસ્તો કરીશ? હા, આપણે બે સાથે રોજ એક ડિશમાં તો નાસ્તો કરતા. જા, તું આજે નાસ્તો લઈ આવ. હા, હમણાં જ લઈને આવું છું. Thank you.
ભાઈ કેમ રડો છો? શું થયું? કઈ નહીં બેન, આ તો વચ્ચે તારી જોડે એક દિવસ ઝઘડ્યો હતો ને એટલે. અરે મારા ગાંડા ભાઈ, મને એનું જરાય ખોટું નથી લાગ્યું. ચાલ હવે નાસ્તો કરી લે રોઈડા વગર. પપ્પા જે પૈસા આપતા હતા ને મને, એમાંથી હું થોડા થોડા ભેગા કરતી હતી. તને મોબાઈલ લેવાની બહુ ઈચ્છા હતી ને, તો મને થયું કે ચાલ હું મારા ભાઈને મોબાઈલ આપું. અને હા ભાઈ, તું જ્યારે જ્યારે આ મોબાઈલ ખોલીશ ને અને વાત કરીશ ને, ત્યારે તને તારી બેન યાદ આવશે. ભાઈ તને આ મોબાઈલ ગમ્યો? પણ મારે અત્યારે મોબાઈલ ક્યાં લેવો હતો? એ રૂપિયા તો તારા વાપરવાના હતા ને. બધા રેમા રેમા, તારા ડ્રેસ ફાટી ગયા હતા ને, તારે નવા ડ્રેસ લેવાના હતા ને. મારે અત્યારે ચાલે એવું છે, હું ડ્રેસ પછી લઈ આવીશ. પણ ભાઈને તો મોબાઈલની જરૂર હતી ને, એટલે મોબાઈલ લાવી. મમ્મી હું રૂમમાં જાઉં છું, મને બહુ ચક્કર આવે છે. કુરબાન કરી દીધી તને ફોનની ઈચ્છા હતી,
એને પોતાના માટે કાંઈ ન લીધું અને તને તને એક ફોન અપાયો. એવી બેન આ દુનિયામાં ગોતે નહીં મળે, ગોતે નહીં મળે મુકેશ. આપણે રીમાને ગુમાવી દીધી, હવે રડવાથી શું ફાયદો મુકેશ? હા જો એ તો એના માર્ગે જતી રહી, હવે આપણે રડશું ને તો એના આત્માને એના આત્માને બહુ દુઃખ થશે બેટા, બહુ દુઃખ થશે. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન એના આત્માને એક સારા ઘોળિયામાં નાખે અને એને એક સારું જીવન આપે બેટા, અને હા તારા જેવો એક ભાઈ પણ આપે જે બહુ ઝઘડે પણ બહુ પ્રેમ પણ. મારી જોડે રોજ નાસ્તો ગોળ કરશે, મને લાગતી ભાઈ ફોન બોલાવશે. બેન બેન આ ખોલ લે બેટા, એની સાથેની જેટલા લેણા દેણી હતી ને બસ આજે પૂરી થઈ ગઈ. હવે તો એ એના માર્ગે ગઈ, હવે તો આપણે બધા ખાલી એની યાદોથી જીવવાનું છે. અને હા રોજ તું નાસ્તો કરીશ ને એટલે એ તને સામે દેખાશે, આવશે આવશે, એ તારી સાથે નાસ્તો કરવા આવશે બેટા, એ તારી સાથે નાસ્તો કરવા આવશે. બેટા આપણા હાથની વાત જ ક્યાં છે, ઉપરવાળાએ જે ધાર્યું હોય ને એ જ થાય છે. એટલે તો કહેવાય છે ધાર્યું તો ધણીનું થશે, ધારું ધાર્યું થાય ના બેટા, આપણું ધાર્યું ક્યારેય થયું નથી ને થવાનું નથી. બસ તારા નસીબમાં તારી બેનનો પ્રેમ એટલો જ લખ્યો તો બેટા, એટલે એના માર્ગે જતી રહે. હવે ચાલો રેજા બેટા, હવે ચાલો રેજા.